नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 वाणिज्य व्यवस्था में आप 10मो पाठ भणी रहा छे। अगाउ बजारना कार्यो भण्या, तो हवे आपणे आगळ वधीशुं। तो के तफावत, बजार बजारीय प्रक्रिया ने वेचाण वच्चेनो तफावत विशे समजूती मेळवीशुं। एमां अर्थ, बजारीय प्रक्रियानो अर्थ, तो के ग्राहकनी जरूरियात जाणीने वस्तु के सेवाना सर्जन करी ग्राहक संतोष अने नफानुं सर्जन करवानी प्रक्रियाने बजार प्रक्रिया कहे छे। ग्राहकने संतोष अने नफानुं सर्जन करवानी प्रक्रिया ने बजारीय प्रक्रिया। हवे वेचाणमां जोशुं आपणे, नाणाना बदलामां सेवा के पेदाशनो विनिमय एटले वेचाण। नाणाना बदलामां सेवा के पेदाशनो विनिमय एटले वेचाण। हवे कार्यक्षेत्र बे, घणुं ज व्यापक कार्यक्षेत्र छे, तेमां ग्राहकोने जरूरियात जाणवी, नवी पेदाशोને વિકસાવી, કિંમત નિર્ધારણ કરવી અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે। હવે જોશું આગળ, કાર્યક્ષેત્ર સીમિત છે, તેમાં માલની માલિકી વેચાણકર્તા પાસેથી ગ્રાહકો પાસે સોંપવાની ક્રિયા સમાવેશ કરવામાં આવે છે। ત્રણ, ઉદ્દેશ સેમાં, તો કે બજારીય પ્રક્રિયા અને વેચાણ, એમાં ઉદ્દેશ શું છે? તો કે ગ્રાહકોને સંતોષ આપી નફો મેળવવાનો છે, ગ્રાહકોને સંતોષ આપી નફો મેળવવાનો છે અને માલ કે સેવાના વેચાણ દ્વારા નફો મેળવવાનો છે। ચાર, પક્ષકારો, બજારીય પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર, વેચાણ વિતરણમાં સામેલ મધ્યસ્થીઓ, ગ્રાહકો જેવા અનેક પક્ષકારોનો સમાવેશ થાય છે, જ્યારે ખરીદનાર અને વેચનાર એમ બે પક્ષકારોનો સમાવેશ થાય છે। પાંચ, શરૂઆત અને અંત, બજારીય પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી શરૂ થઈ ને તે પેદાશ વેચાણ પછીની સેવા સૂચિ ચાલુ રહે છે। જ્યારે ઉત્પાદનના કાર્યો પછી વેચાણ શરૂ થાય અને મોલ માલ કે સેવાનો વેચાણ સાથે જ પૂર્ણ થાય છે। છ, મૂડીની જરૂરી માલનો સંગ્રહ, માલનું વર્ગીકરણ, પેકિંગ, માલ પર નિશાની કરવી અને માલની હેરફેર વગેરે કાર્યમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર રહે છે। જ્યારે કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે મૂડીની જરૂરિયાત ઓછી રહે છે। સાત, પ્રયાસોની દિશા, ગ્રાહકોની જરૂરિયાત અનુસાર પેદાશ બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે। પછી આપણે આગળ વધીશું, ગ્રાહકનો જે તે પેદાશ અપનાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે। હવે જોશું આપણે બજારીય સંચાલનની વિચારધારાઓ, વિભાવનાઓનો ખ્યાલ। બજારીય સંચાલનની વિચારધારાઓ શું છે, તેમના વિભાવનાઓ અને તેમના ખ્યાલો વિશે સમજૂતી મેળવીશું। વર્તમાન માર્કેટિંગ અને માર્કેટિંગ એ આકસ્મિક નથી, એનો ક્રમશઃ વિકાસ થયો છે। માર્કેટિંગ એ ગ્રાહકોને ઇચ્છતા જરૂરિયાતો પૂરી પાડવાની સઘન પ્રવૃત્તિ છે। કોઈ ચોક્કસ વિચારધારા, ખ્યાલ કે ફિલસૂફીને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમો પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિઓ કરવાના હોય છે। માર્કેટિંગમાં આવી જુદી જુદી ફિલસૂફીને માર્કેટિંગ વિભાવનાઓને કે ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે। આવા મુખ્ય પાંચ અભિગમો જોવા મળે છે એક, ઉત્પાદન વિભાવના, આ વિભાવનાનો ઉત્પાદનલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પેદાશોની પ્રાપ્યતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે, તેમજ ગ્રાહક સસ્તી પેદાશોની જલ્દી પસંદગી આપે છે। કોઈ પણ જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, સસ્તી વસ્તુ હશે એને આપણે પસંદગી જલ્દી કરશું, જ્યાં ગુણવત્તાનું વધુ મહત્ત્વ આપવામાં આવતું ન હોય પરંતુ વસ્તુની નીચી કિંમત અને પ્રાપ્યતા જરૂર હોય ત્યાં આ ખ્યાલ અમલમાં આવે છે। આ વિભાવનાનું મુજબ
पैदाशों में कोईपण जातनी वधारानी सुविधा आपवानो उत्पादकों मानता नथी। अल्प विकसित देशों में आ ख्याल वधु जोवा मळे छे। हवे जोशुं पैदाश विभावना। पैदाश विभावना में पैदाशनी गुणवत्ता उपर भार मूकवामां आवे छे। अहीं एवुं मानी लेवामां आवे छे के ग्राहक पैदाशनी गुणवत्तानो आग्रही छे, परंतु ते ग्राहकनी जरूरियात पसंदगी वगैरह ने ध्यान में लेता नहीं। घना बधा घना धंधाकीय एकमो आज कारण पैदाशोनी गुणवत्ता में सतत सुधारो करता जोवा मळे छे। उच्च गुणवत्ता आपती पैदाशो बजार में प्रमाण में ऊंची किमते मळे छे। आ विभावनानु अनुसरता एकमो संशोधन अने विकासना कार्यक्रमों सतत करे छे। आ बधा जाहिर में विकासना कामों कार्यक्रमों सतत करे छे। हवे जोशु वेचाण विभावना। आ विभावना वेचाणलक्षी ख्याल तरीके ओळखवामां आवे छे, जेमां वेचाणनी प्रक्रिया उपर भार मूकवामां आवे छे। ग्राहकोने आकर्षवा अने पैदाश खरीदवानो सीधो के आडकतरो अनुरोध करवामां आवे छे। एकमो आक्रमक वेचाणनी पद्धतिओ अपनावे छे, तेमज असरकारक जाहेर झूंबेश व्यक्तिगत वेचाण अने वेचाण वृद्धिना साधनोनो उपयोग करवामां आवे छे। अहीं वेचाणकर्ताओ द्वारा मालनी मांग ऊभी करवानो प्रयत्न करवामां आवे छे। वेचाण वृद्धिना प्रयत्न वगर ग्राहकोनो पूरतो प्रतिभाव मळी शकतो नथी। ग्राहकोनी जरूरियात उपर पूरतुं ध्यान आपवामां आवतुं नथी, परंतु मालनी रोकडमां रूपांतरित करवामां બધા જ પ્રયાસો કરવામાં આવે છે। ગ્રાહકોનો આસોતોષ આ ખ્યાલ ધ્યાનમાં લેતો નથી। હવે આપણે આગળ વધીશું તો કે બજારીય વિભાવના। આ ખ્યાલનો માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષીનો ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે। આ ખ્યાલમાં ગ્રાહકોની જરૂરિયાતો તેમજ પસંદગી ટેવો શોખ વગેરે અંગે સંશોધન કરી અને તેને અનુરૂપ પેદાશોનું ઉત્પાદન કરવામાં આવે છે। ગ્રાહક બજારનો રાજા કહેવામાં આવે છે। એ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે, કારણ કે ગ્રાહક જો બજારમાં નહીં જાય તો કાંઈ પણ કાર્ય બજારીયાનું થશે નહીં। તે અનુરૂપ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહકો કેન્દ્રિત હોય છે અને તેના આધારે માર્કેટિંગ અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે। હરીફ કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો પહોંચાડવાનો અને ગ્રાહકોને સંતોષ આપવાનું લક્ષ્ય આ ખ્યાલ હોય છે। ઉપરના ખ્યાલો કરતાં માર્કેટિંગ વિભાવના વધુ આધુનિક ખ્યાલ, જેમાં એકમને ગ્રાહકો અને સમાજને ફાયદા થાય છે। વર્તમાન સમયમાં ભારતમાં ધંધાકીય ક્ષેત્રોમાં વિશાળ ધંધાકીય એકમોને માર્કેટિંગનો ખ્યાલ અપનાવવામાં આવ્યો છે। હવે આપણે આગળ વધીશું કે સામાજિક વિભાવના। સામાજિક વિભાવના એટલે શું? તો કે આને સમાજલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે। ગ્રાહકની જરૂરિયાતોને પ્રાધાન્ય આપવાનું કારણે બજારીય વિભાવનાની ઘણી ટીકાઓ થઈ। માર્કેટિંગના ખ્યાલમાં ગ્રાહકોને જરૂરિયાત જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ તેનાથી ગ્રાહકોનું સમાજનું અને રાષ્ટ્રીયનું લાંબા ગાળાનું હિત જોખમાં છે। સાથે સાથે કુદરતી સાધનોનો બગાડ પણ થાય છે। આ વિભાવના મુજબ દરેક ધંધાકીય એકમે બજારીય સંચાલનના કાર્યો એવી રીતે કરવા જોઈએ કે જેથી ગ્રાહકોની જરૂરિયાત સંતોષાય અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય। તેથી જ ઘણા એકમો પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો। હવે ઘણા બધા એકમો હોય છે એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો બધો ઓછો કરવામાં આવે છે અને ઉત્પાદનની પ્રક્રિયામાં ઝેરી વાયુનું પ્રમાણ બને તેટલું ઓછું રાખવાનો પ્રયાસ કરે। જેમ જેમ સમય જતો જાય છે એમ એમ ઘણા બધા પરિવર્તનો આવતા આવે છે। ગ્રાહકોને તૈયાર ખોરાક મળે પણ શરીરને હાનિકારક ન હોય તેવા પૌષ્ટિક અને શુદ્ધ હોય તે પ્રકારની વિચારધારા પ્રસરતી જાય છે। આને નિયંત્રિત કરતા કરવા કેટલાક રાજ્યોએ ફેટ ટેક્સ પણ દાખલ કર્યો છે। તેવી જ રીતે વાતાવરણમાં ઝેરી વાયુનું ઓછું પ્રદૂષણ થાય
अवाज प्रदूषण ओछू थाय तेनो ख्याल अस्तित्व में आव्यो। हवे जोशुं आपणे मार्केटिंग मिश्र एनो ख्याल तो के उत्पादन उत्पादकों पोतानी पेदाशोने बजार में सफलतापूर्वक दाखल करवा माटे अने तेना बजार ने टकावी राखवा माटे जे विविध नीतिओनो समूह अपनावे छे तेने मार्केटिंग मिश्र कहे छे। मार्केटिंग मिश्र ए घटकोना समूह छे जे एकमोना नियंत्रणमां होय छे अने तेनो उपयोग ग्राहक संतोष उभो करवा माटे थाय छे। बाह्य पर्यावरण पर धंधाकीय एकमों कोई पण अंकुश होतो नथी, परंतु आ घटको ग्राहकोने सीधी असर करे छे। आ असरने ओछी करवा माटे मार्केटिंग मिश्रनो उपयोग करवामां आवे छे। बीजा शब्दोमां कहीए तो बजारीय मिश्रणे एवा बजारीय साधनोनो समूह छे जे बजारीय उद्देश्यो हासिल करवा माटे उपयोगी बने छे। आ मार्केटिंग मिश्रणनी नीचे बाबतोनो समावेश थाय छे जेने मार्केटिंग मिश्रणना 4P તરીકે ઓળખવામાં આવે છે। હવે 4Pમાં કોનો કોનો સમાવેશ થતો? પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિનો સમાવેશ કરવામાં થાય આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું, જોઈ લો પેદાશ, પછી કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ, આ માર્કેટિંગ મિશ્રના 4 પાયા છે। માર્કેટિંગ મિશ્રના 4 પાયાઓ છે। હવે આપણે આગળ વધીશું, એક એક વિશે સમજૂતી મેળવવાની છે, તો પહેલાં પેદાશથી શરૂઆત કરીશું। પેદાશ એ માલ કે સેવા સ્વરૂપે હોઈ શકે છે, ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે છે। પેદાશ એ માર્કેટિંગ કાર્યનું ઉદ્ભવ બિંદુ છે, જેમાં દ્વારા ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે। તેથી પેદાશ એ બજારીય સંચાલનની પ્રક્રિયાનું હાર્દ છે। બજારે શું છે? પેદાશ પ્રક્રિયાનો હાર્દ છે વિદ્યાર્થી મિત્રો। હવે ખ્યાલ, તેમનો ખ્યાલ શું છે, તેમના વિશે સમજૂતી મેળવવાની છે। પેદાશ મિશ્રમાં પેદાશોને લગતા જુદા જુદા નિર્ણયોનો સમાવેશ થાય છે। ગુણધર્મો, પેકેજિંગ, બ્રાન્ડિંગ, લેબલિંગ અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે। પેદાશ મિશ્રમાં ગ્રાહકોને જરૂરિયાત સંતોષવા માટેની બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। તેમાં નવી પેદાશો બજારમાં મૂકવી, પેદાશમાં જરૂરી ફેરફારો કરવા, વેચાણ પછીની સેવાઓ આપવી, પેદાશોના સંદર્ભમાં ફરિયાદોનું નિવારણ કરવું વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે પેદાશ મિશ્રણમાં। આ ઉપરાંત બ્રાન્ડિંગ, પેકેજિંગ, ટ્રેડમાર્ક વગેરે મૂળભૂત પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવે છે। હવે આપણે જોવાનું છે બ્રાન્ડિંગ। વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત કહેતા હશો કે તમે નાઇકી છે, એડિડાસ છે, કઈ બ્રાન્ડના ચંપલ પહેર્યા છે, અથવા તો કઈ બ્રાન્ડનો બેટ વાપરે છે, MRF છે વગેરે, તો કે અર્થ બ્રાન્ડિંગનો અર્થ દરેક ઉત્પાદન માટે પોતાની પેદાશ, હરીફોની પેદાશની અલગ પાડવા માટે બ્રાન્ડિંગ જરૂરી છે। બ્રાન્ડિંગ ઉત્પાદનની પ્રતિષ્ઠા ઘડે છે અને ગુણવત્તાની ખાતરી આપે છે। ઘણી વખત કીધું હશે કે MRFના લઈ જાઓ સારા છે, ચોકીના મોજા લઈ જાઓ સારા છે, ચોકીની પેન્ટ લઈ જાઓ સારી છે। આ માટે ઉત્પાદક પોતાની પેદાશ ઉપર કોઈ પણ નામ, સંજ્ઞા, ચિત્ર કે નંબર આપે છે, તેને નિશાની તરીકે ઓળખવામાં આવે છે। ચોક્કસ નિશાનવાળો માલ ગ્રાહકોને સહેલાઈથી ઓળખી જાય છે। દરેક પેદાશોને નામ આપવામાં આવે છે જે બ્રાન્ડ તરીકે ઓળખાય છે। આ બ્રાન્ડને કાયદાકીય માન્યતા મળતા રક્ષણ માટે જ છે, જેને ટ્રેડમાર્ક કહેવાય છે। આ બ્રાન્ડ પેદાશની આગવી ઓળખ આપે છે। જ્યારે પેદાશનું નામ નક્કી કરવામાં આવે ત્યારે પેદાશના ગુણવત્તાને ધ્યાનમાં લેવામાં આવે છે। પેદાશોનું નામ કોઈ ચોક્કસ અર્થસભર અને જલ્દી યાદ રહી જાય તેવું રાખવામાં આવે છે। નામ અને નિશાનની નક્કી કરવામાં ઘણીવાર સંસ્થાની ફિલોસોફી ધ્યાનમાં લેવામાં આવે છે। હવે જોશું વ્યાખ્યા વિશે જોશું તો કે
જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકો માલની પોતાની માલ અલગ પાડવા પેદાશો કે સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે તે માટે તેની નામ સંજ્ઞા ચિત્ર નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે છે તેને બ્રાન્ડિંગ કહે છે. હવે લાક્ષણિકતાઓ વિશે સમજીશું. એક, બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહક તે પેદાશમાં ગુણવત્તા સાતત્યનો અનુભવ થાય છે. બે, નિશાની કરવામાં ઘણા બધા રંગોનો ઉપયોગ થાય છે. ખાસ ડિઝાઇન અને આ રંગો નક્કી કરેલી સંજ્ઞા ઉપયોગમાં લેવામાં આવે છે. ત્રણ, એકમે નક્કી કરેલી સંજ્ઞા પેદાશના પેકિંગ ઉપર પણ મૂકવામાં આવે છે. ચાર, એકમની બ્રાન્ડ સામાન્ય રીતે પેદાશોના ગુણધર્મો, ફાયદાઓ, ઉપયોગ, વ્યક્તિત્વ અને સંસ્કૃતિને રજૂ કરે છે. પાંચ, નિશાની એ પેદાશની આગવી ઓળખ છે. છ, નિશાની એ પેદાશની મૌખિક અને દ્રશ્ય ઓળખ છે. સાત, નિશાનીવાળો માલ ઉત્પાદક ઊંચી કિંમતે બજારમાં વેચી શકે છે. અને આઠ, વેચાણકર્તાઓ નિશાની કરેલ માલ ઝડપથી વેચી શકે છે, કારણ કે ગ્રાહકોને નિશાનીવાળા માલ ઉપર વધુ ભરોસો હોય છે. કોઈ પણ વસ્તુ જોશો તમે, વિદ્યાર્થી મિત્રો, તો એની બ્રાન્ડ એની નિશાની ઉપરથી તમે લેશો. ISI છે, ટ્રેડમાર્ક છે વગેરે. લેબલિંગ, લેબલ લગાડવામાં આવે છે, લેબલિંગ એનો ખ્યાલ. લેબલિંગ પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો છે, જે પ્રાથમિક પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે છે. લેબલિંગ સામાન્ય રીતે પેદાશ વિશેની બધી જ માહિતીઓ સવિસ્તાર દર્શાવે છે. તેમાં પેદાશોનું વજન કે માપ, કિંમત, ઉત્પાદનની તારીખ, તેમાં વપરાતા તત્વો, વપરાશની અંતિમ તારીખ વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. લેબલિંગ વપરાશકર્તાની મદદરૂપ થાય છે. પેદાશોનો ઉપયોગ કેવી રીતે કરવો તે લેબલમાં જ દર્શાવવાનું હોય છે. આ ઉપરાંત ઘણીવાર પેદાશોનું પેકિંગ ખોલવા માટે પણ લેબલમાં જ સૂચવવામાં આવે છે. દરેક લેબલમાં પેદાશોને બ્રાન્ડનું નામ હોવું જરૂરી છે. બ્રાન્ડનું નામ હોવું ખૂબ જ જરૂરી બની રહે છે. કેટલાક ઉત્પાદકો લેબલ ઉપર ગ્રાહકને ફરિયાદ નિવારવા માટે મફત ફોન સુવિધા માટેના નંબર પણ આપે છે. હવે તેમના કાર્યો વિશે સમજ. એક, પેદાશોને ઓળખવાનું મદદ કરે છે. બે, પેદાશોની ગુણવત્તા અને પ્રકાર વિશે પૂરી માહિતી આપે છે. ત્રણ, વપરાશકારને પેદાશ વિશેની મહત્ત્વની માહિતી પૂરી પાડે છે. ચાર, વપરાશકારને પેદાશ કેવી રીતે ઉપયોગમાં લેવી તે રીતે સમજાવે છે. પાંચ, પેદાશ માટે આકર્ષણ ઊભું કરે છે અને તેની જાહેરાત માટે અને વ્યક્તિગત સેવાઓ માટે પણ મદદરૂપ થાય છે. છ, તે સંસ્થાની કાયદાકીય અને નીતિ વિષયક જરૂરિયાતો સંતોષે છે. હવે આપણે આગળ ભણીશું તો કે પેકેજિંગ વસ્તુને સમજવાનું કાર્ય કરે છે. પેકેજિંગ તરીકે પ્લાસ્ટિકની કોથળી, કાપડની થેલી, કાગળના ખોખા, પ્લાસ્ટિકની પીપ વગેરે વસ્તુઓ વાપરવામાં આવે છે. ઘણી બધી પેદાશોની સફળતાને આધારે તેની પેકિંગ ઉપર રહેલા છે. પેકિંગ એ પેદાશોને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. પેદાશનું પેકિંગ હંમેશા જરૂરી છે. પેદાશ વધુ આકર્ષણ બને છે પેકિંગના કારણે. માલની હેરફેર કરવાની સુવિધા રહે છે પેદાશોમાં. પેકિંગના કારણે પેદાશોની વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય તે પેકિંગ ઉપયોગ જાહેરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોશું આપણે કિંમત. મહત્ત્વની વસ્તુ છે કિંમત. ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો નિર્ણય મહત્ત્વનો હોય છે. બજારમાં વેચનાર અને ખરીદનાર બંને માટે કિંમત મહત્ત્વની બાબત ગણાય છે.
पैदाशनी मांग साथ पैदाशनी किंमत व्यस्त संबंध धरावे छे। पैदाशोनी किंमत वधता तेनी मांग में घटाड़ो थाय छे अने तेमनी किंमत में घटाड़ो थता मांग में वधारो थाय छे। किंमत निर्धारण की प्रक्रिया कोईपण धंधा के एकम बजार अंगेनी स्थिति नक्की करे छे। एकमनी आवक के नफानो आधार पैदाशनी किंमत पर रहेलो होय छे। दरेक एकमे पोतानी पैदाश माटे व्याजबी किंमत नक्की करवी जोईए। एना माटे दरेके पोतानी व्याजबी किंमत नक्की करवी खूब जरूरी बनी रहे। हवे आपणे ख्याल जोशुं, किंमत एटले ग्राहक द्वारा माल के सेवाओ माटे भौतिक आर्थिक सामाजिक अने मानसिक संतोष माटे चूकवामां आवतुं मूल्य छे। किंमत ए पैदाश के सेवानुं आर्थिक मूल्य छे जे सामान्य रीते नाणामां दर्शावाय छे। हवे आपणे आगळ वधीशुं। किंमतने असर करता परिबळो एमां एक पैदाशनी पड़तर। किंमत निर्धारणमां सौथी महत्वनी बाबत जे ते पैदाशनी पड़तर छे। पैदाशनी पड़तरमां काचा मालनी पड़तर, उत्पादन खर्च, वहीवट खर्च अने वेचाण वितरणमां खर्चाओ वगैरेनो समावेश थाय छे। पैदाशनी किंमत नक्की करवामां पैदाशनुं कुल पड़तरने ध्यानमां लेवामां आवे छे। नवी पैदाश बजारमां मूकवामां विविध प्रकारना खर्च करवामां आवे छे। आ खर्च पैदाशनी किंमत वेचाण किंमतमांथी वसूल करवामां आवे छे। कोईपण संजोगोमां पैदाशनी किंमत तेनी पड़तर करता ओछी न राखी शके। बे, पैदाशनी मांग अने पैदाशनी किंमत सीधी ज रीते संकळायेला छे। पैदाशनी मांग पर ग्राहकनी रुचि, खरीदनाराओनी संख्या, तेमनी खरीद शक्ति, हरीफनी संख्या वगैरे बाबतो असर करे छे। ज्यारे पैदाशनी मांग वधु होय त्यारे थोड़ी ऊंची किंमत राखी शकाय छे, परंतु जो मालनी मांग ओछी होय तो पैदाशनी किंमत नीची राखी पड़े छे। विद्यार्थी मित्रों, वधु त्यारे ओछी ने ओछी त्यारे वधु एम किंमत राखवी पड़े छे। हवे जोशुं त्रण, बजारमां हरीफाईनुं प्रमाण पैदाशनी किंमत पर सीधी असर करे छे। जेम हरीफ वधु अने हरीफोनी संख्या पण वधु तेम उत्पादन हरीफाई युक्त किंमत राखे छे। बजारमां हरीफोनी सामनो करवो, तेमने पराजित करवा के प्रवेश मुश्किल बनावो वगैरे व्यूहरचना आधारे किंमत नक्की करवामां आवे छे। जे बजारमां तेमनी प्रतिष्ठा खूब ज सारी होय ते हरीफ करता वधु किंमत ग्राहकों पासेथी नक्की करे शके छे। चार, सरकारी अने कायदाकीय अंकुश। जे धंधाकीय एकम बजारमां इजाराशाही भोगवतुं होय ते सामान्य रीते वधु किंमत वसूले छे। आवा कायदाकीय एकमो पर सरकार जाहिर जनता हित माटे अंकुश मूके छे। आ उपरांत केटलीक चीज वस्तुओ भाव वधु पड़ता वधघट थता होय त्यारे पण कायदाकीय अंकुश मूकवामां आवे छे अने ध्यानमां लीधे वगर किंमत निर्धारण करी शकाय नहीं। सरकार तेना उपर नियंत्रण पगला ले छे। जीवन जरूरी दवाओ, पेट्रोल, डीजल, वर्तमान पत्र माटेना कागळ वगैरेनो तेमां समावेश करवामां आवे छे। पांच, उद्देश्य आधारित किंमत नक्की करवी एमां महत्तम नफो। ज्यारे इजाराशाही जेवी स्थिति होय अने धंधाकीय एकमो घणा बधा संशोधन खर्च पछी पैदाश बजारमां मूकी होय त्यारे पोताना खर्चाओ वसूल करवा अने महत्तम नफो मेळवा आ ઉદ્દેશ્ય રાખવામાં આવે છે। બી, બજારમાં મોખરનું સ્થાન મેળવવા। ઘણી વાર બજાર હિસ્સામાં મોખરનું સ્થાન મેળવવા માટે પેદાશોની કિંમત ઘણી જ ઓછી રાખવામાં આવે છે, તેથી ઓછી કિંમતે વધુ ગ્રાહકો આકર્ષી શકાય છે। સી, હરીફાઈમાં ટકવા માટે। હરીફાઈની સંખ્યા વધુ હોય અને તીવ્ર હરીફાઈમાં ટકવા માટે હરીફોની પેદાશ જેટલી તેના પર ઓછી કિંમત રાખવા માટે ધંધાકીય એકમ તૈયાર થઈ જાય છે। છ, આર્થિક સ્થિતિ। દેશની પર્વતમાન આર્થિક સ્થિતિ પેદાશની કિંમત
નિરાણ માટે મહત્વનો ભાગ ભજવે છે. જો દેશની આર્થિક સ્થિતિ સારી હોય તો કિંમત વધુ રાખવામાં આવે છે, અને જો બજારમાં ધીમા આર્થિક વિકાસની કાયદાને કારણે મંદીની સ્થિતિ હોય તો તે મુજબ પેદાશની કિંમતને ઘટાડવામાં જોવા મળે છે. સાત, ખરીદ વર્તણૂક. ગ્રાહકોની વર્તણૂક પેદાશોની કિંમતમાં નિર્ણય માટે મહત્વની ગણવામાં આવે છે. ગ્રાહકો વર્તણૂકમાં ગ્રાહકોને ટેવો સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળો ભાગ ભજવે છે. આ પરિબળોમાં ફેરફારોને કારણે ગ્રાહકોને પેદાશમાં પ્રયત્નને અભિગમ બદલાય જવાની શક્યતા રહે છે, અને તેના પરિણામે પેદાશોનું જરૂરી ફેરફારના કારણે ગ્રાહકો પેદાશો પ્રત્યે અભિગમ બદલા જવાના કહેવા પરિણામે પેદાશની જરૂરી પ્રતિસાદ મળતો નથી. આ તમામ બાબતો કિંમત નિર્ધારણ વખતે ધ્યાનમાં લઈ પેદાશો કિંમત નક્કી કરવાની હિતાવહમાં હોય છે. હવે જોશો વિતરણ અને વિતરણનો ખ્યાલ. તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલા જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, જે તૈયાર માલ ગ્રાહકોને જેટલો જોઈએ, કેટલા પ્રમાણમાં જોઈએ, જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે. વિતરણ વ્યવસ્થાનું સુદૃઢ હશે તો માલની ઝડપથી ગ્રાહકો સુધી પહોંચી શકે છે. જ્યારે પેદાશોની વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગે વિશાળ પ્રમાણમાં હોય તો તે જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા હોય ત્યાં વિતરણ વ્યવસ્થા મહત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદક ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં આવી શકતો નથી, પરંતુ જુદા જુદા માધ્યમો દ્વારા ઉત્પાદક ગ્રાહકોને મળી શકે છે. દાખલા તરીકે કારનું ઉત્પાદન કરતી કોઈ કંપની વેચાણ માટે સમગ્ર ભારતમાં તેના વિતરકોને તૈયાર કરે છે. આમ વિતરણ વ્યવસ્થા વિસ્તારો, વસ્તુઓનો પ્રકાર અને ગ્રાહકોની સંખ્યાને આધારે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ધ્યાનમાં રાખી ગોઠવવામાં આવે છે. આમ ઓછામાં ઓછી પડતરમાં વપરાશકારક અને વેપારની માલ મળી જાય છે તેવી તકેદારી રાખવામાં આવે છે. આ કાર્યમાં માલની હેરફેર અને માલ સંગ્રહનું કાર્યોમાં સમાવેશ થાય. આ ઉપરાંત વિતરકો બજારી મહત્વની માહિતી ઉત્પાદકતાને પહોંચાડી શકે છે. આ બધું જોયું વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અગાઉના પીરિયડમાં ભણીશું.